ચલો પ્રાણીઓની ચાલ તો ચલો પેલા આપણે પ્રાણીઓની ચાલમાં પેલા જોઈશું અરસિ ચલો પ્રતિ પાંચ ની વાત કરીએ બગીચામાં જમીન પર ચાલતા કોઈ અરસિયાનું અવલોકન કર્યું વિદ્યાર્થી મિત્રો તમે જમીન પર કે બગીચામાં કોઈ ચાલતું અવલોકન કરો તેને પકડીને વોચિંગ તેની ગતિનું નિરીક્ષણ કરો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના પરથી અરસ્યા અને કાચની પટ્ટી સ્ટાઇલ્સ તથા કોઈ ચીકની સપાટી પર મૂકું તથા તેની ગતિનું નિરીક્ષણ કરું શું આ ગતિ પેપર પર કરેલી ગતિ કરતાં ભિન્ન છે ઉપરની બે સપાટીઓ કઈ સપાટી પર અળસું સરળતાથી ચાલી શકે છે વિદ્યાર્થી મિત્રો તમે અરસિયાને કોઈ સ્ટાઇલ પર તથા કોઈ ચીકની સપાટી પર મૂકો અરસિયાનું શરીર અનેક વલય એકબીજા સાથે જોડાણથી બને છે અરસિયાનું શરીર અનેક વલય એકબીજા સાથે શું કરશે જોડાણથી બને છે અરસિયાના શરીરમાં હાડકાં હોતા નથી અરસિયાના શરીરમાં શું હશે હાડકાં હોતા નથી પરંતુ તેના સ્નાયુ આવેલા હોય છે અરસિયાના શ્રેયમાં હાડકાં હોતા નથી પરંતુ એના શરીરમાં શું આવેલું છે સ્નાયુ આવેલા હોય છે અરસિયાની આકૃતિ આપણે નીચે આકૃતિમાં જોઈ શકીએ છીએ જે તેના શરીરના વધ અને ઘટવામાં મદદ કરી છે અરસિયાના શરીરમાં સ્નાયુ આવેલા છે એટલે અરસિયાને વધવાની ઘટવામાં મદદ કરે છે ચાલવા સમય અરસ્યુ તેના શહેરના પશુ ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તથા આગળના ભાગને ફેલાવે છે તેના પછી તે સમગ્ર ભાગનું ભૂમિને જકડી રાખે છે તથા પશુ ભાગને ખુલ્લો કરી દેશે અને તેના બાદ શહેરને સંકુચિત કરે છે અને એમ એમ શું થશે આગળની તરફ ગતિ કરશે તથા પશુપાગની આગળની તરફ ખેંચી છે આનાથી એક કેટલું અંતર સુધી આગળ વધશે અને રસી આ પ્રકારની વારંવાર ગતિ શું કરશે પુનરાવર્તિત કરશે અને આગળ પાછળની તરફ જશે માટીમાં તે શું કરશે ખસશે જે તેના શહેરને ચીકના પદાર્થ હોય છે જેને ચાલવા માટે મદદ કરી છે રસીના શ્રેય ચીકનો પદાર્થ હોય છે જેને ચાલવા માટે મદદ કરી છે તે તેના શયના ભાગોની જમીન સાથે કેવી રીતે ટકાવી રાખે છે તેના શયમાં નાના નાના અનેક વજ્રકેશ મતલબ વાર જેવી રચના આવેલી હોય છે આ વજ્રકેશ સ્નાયુ સાથે જોડાયેલા હોય છે આ વજ્રકેશ માટી તેમજ પકડને મજબૂત બનાવે આ વજ્રકેશ શું કરશે સ્નાયુઓને મજબૂત બનાવી છે અરસ્યું તેના રસ્તામાં આવનારી માટીને ખાઈ જાય છે તેનું શરીર અપાચિત ખોરાકમાંથી બહાર કાઢે છે અરસુ તેના રસ્તામાં જે આવવાળી માટી હશે એને ખાઈ જાય છે તેનું શરીર અપાચિત ખોરાકને શું કરે છે બહાર કાઢે છે અરસ્યુ દ્વારા કરવામાં આવેલી આ કાર્ય માટીને ભદ્રુપ બનાવે છે અરસ્યુ જે માટીને બહાર કાઢે છે એ કાર્યની માટીની જમીન કેવી બનાવે છે ભદ્રુપ બનાવે છે તેનાથી વનસ્પતિને ફાયદો થાય છે જેનાથી આપણે વનસ્પતિને શું થશે ફાયદો થાય છે અને તમારે આઠમા ધોરણમાં સાતમા ધોરણમાં આવશે અરસ્યું ખેડૂતનો મિત્ર છે એવું વૈજ્ઞાનિક કારણ પણ આવે છે જે આપણે છઠ સાતમા ધોરણમાં જોઈશું ચલો ગોકર ગાય વિશે વાત કરીએ નીચે આકૃતિમાં તમને ગોકર ગાય દેખી શકાય છે કોઈ બગીચામાંથી એક જ ગોકળ ગાયને પકડું શું તમે તેને પીઠ ઉપર ગોર રચના જોઈ છે વિદ્યાર્થી મિત્રો તમે ગોકર ગાયને પકડો અને ગોકળ ગાયની ઉપર તમને પીઠ પર કેવી રચના દેખાય છે ગોળાકાર રચના દેખાય છે તે તેને કવચ કહી છે જે ઘોર રચના છે તેની ઉપરનું શું છે કવચ છે તે ગોકર ગાયનું બાહ્ય કંકાલ છે એ ગોકર ગાયનું કેવું કંકાલ છે બાહ્ય કંકાલ છે જે એનું રક્ષણ આપે છે પરંતુ તે હાડકાનું બનેલું હોતું નથી તે કવચ એક એકમનું હોય જે કવચ કેવું હોય છે એક જ એકમનું હોય તથા તે તેની જગ્યાએથી બીજી જગ્યાએ ગતિમાં સહાય કરતું નથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિમાં સહાય કરતું નથી તે ગોકર ગાય સાથે ખેંચાઈ જાય છે તે ગોકર ગાય સાથે શું કરશે ખેંચાઈ જાય ગોકર ગાયને કાચની પ્લેટ પર મૂકી તેને ગતિનું નિરીક્ષણ કરો ગોકર ગાય છે તમે એની કાચની પ્લેટ પર મૂકીને એનું નિરીક્ષણ કરી શકો એ કઈ રીતના ગતિ કરે છે જ્યારે તે ચાલવાનું શરૂ કરે ત્યારે કાચની પ્લેટને ઉપર ઉઠાવી તેના નીચેનાથી ગતિનું અવલોકન કરો વિદ્યાર્થી મિત્રો કાચની જે પ્લેટ હશે એની તમે ઊંચી કરશો એટલે ઉપર ગોકર ગાય શું કરશે ચાલશે તો નીચે એના કવચમાં આપણે નીચે એના જોઈ શકીશું કે ગોકર ગાય કેવી રીતે ગતિ કરી છે કવચના છિદ્રોમાંથી ગોકર ગાયની એક જાડી સંરચના તથા સિસ્ટને બહાર આવતા જોઈ હશે જાડી સંરચના તેનો પગ છે અને મજબૂત સ્નાયુઓના બનેલા હોય છે હવે સાવધાની પૂર્વક કાચની પ્લેટની ગોકર ગાયની ગતિ અરસ્ય કરતા ધીમી છે ગોકળ ગાયની ગતિ કે છે અરસ્યા કરતા ધીમી કે ઝડપી છે એ તમે એનું નિરીક્ષણ કરી શકો ચાલો આપણે વંદાની વાત કરીએ આકૃતિ પ્રવૃત્તિ સાથેની વાત કરીશું કોઈ વંદાનું અવલોકન કરું વંદો જમીન પર ચાલે છે વિદ્યાર્થી મિત્રો વંદાનું અવલોકન કરો વંદો જમીન પર ચાલે છે દિવાલ પર ચડે છે અને હવામાં ઉડે પણ છે તમે જો વંદો દિવાલ પણ ચડે છે હવામાં ઉડે છે તેમાં ત્રણ જોડ પગ હોય છે વિદ્યાર્થી મિત્રો ત્રણ જોડ પગ હોય છે જોડે એટલે તમને ખબર પડે છે ને જોડે એટલે એક જોડે એટલે બે પગ થશે એટલે છ પગ થશે જે ચાલવામાં મદદ કરે છે તેનું શરીર કઠણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે એનું ઉપરનું શરીર કેવું છે બાહ્ય કંકાલ ઢંકાયેલું હોય આ બાહ્ય કંકાલ એ વિવિધ એકમોને પરસ્પર સાંધાઓ દ્વારા બનેલું હોય છે આ બાહ્ય કંકાલ કેવું છે વિવિધ એકમોને પરસ્પર સાં સાંધા દ્વારા બનેલું હોય જેના કારણે ગતિ શક્ય બને છે જેના કારણે શું થશે ગતિ શક્ય બની છે પીઠના ભાગે બે જોડ પાંખો પણ જોડાયેલી હોય છે અને વંદન વિશેષ સ્નાયુઓ પણ હોય છે જે સ્નાયુ ચલપાદની ગતિમાં આવે છે તે તેને ચાલવામાં સહાય કરે છે અને પૃષ્ઠ સ્નાયુ સ્નાયુ વંદો જ્યારે ઉડે છે ત્યારે તેની પાંખોમાં ગતિ આવે ચલો પક્ષીઓની વાત કરીએ પક્ષીઓ હવામાં ઉડે છે વિદ્યાર્થી મિત્રો તો પક્ષીઓ

પશ્વ ઉપાંગુ હાડકા ચાલવા તેમજ બેસવા માટે અનુકૂલિત હોય છે અગ્ર ઉપાંગોના અસ્થિનો ભાગ અગ્ર ઉપાંગો છે એના અસ્થિનો ભાગમાં શું કરે છે રૂપાંતરિત થઈને પાંખ બનાવે છે પક્ષીનું કંકલ તંત્ર તમે ઉપરની આકૃતિમાં જોઈ શકો છો ખભાના હાડકાં મજબૂત હોય છે છાતીના અસ્થિઓ ઉડયન માટેના સમયે જકડી રાખવાની વિશિષ્ટ રૂપે તે રૂપાંતરિત થયેલા હોય અતથા પાંખો ઉપર નીચે કરવામાં સહાય કરે છે એ પાંખોને ઉપર નીચે કરવામાં શું કરે છે સહાય કરે ચલો પ્રવૃત્તિ હાંઠની વાત કરીએ માછલી એક કાગળની હોડી બનાવો અને તેને પાણી પર મૂકો હવે તેને અનિવાર્ય છેડાથી તેને ધક્કો મારો તે પાણીમાં સરળતાથી આગળ વધી રહી છે હવે હોડીને બંને છેડે પકડી તેને પહોળી બાજુએ ધક્કો મારો શું આ રીતે હોડી આગળ સરળતાથી ચાલી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમે હોડીની પછી સરળતાથી તમે મૂકી દેશો પાણીમાં તો શું કહે છે આસાનીથી હોડી તરવા લાગે છે જે તમે જોઈએ હજી એ જ રીતના આપણે માછલીની વાત કરીએ તમે નોંધ્યું કે હોડીનો આકાર અલગ લગભગ માછલી આકારનો હોય જેવો હોય છે માછલીનું શિષ્ણ તેમજ પૂંછડી તેના મધ્ય ભાગ કરતાં પાતળી અને અણીદાર હોય છે શયની આવી રચના ધારા રેખીય કહેવાય છે શયની એવી રચનાને આપણે શું કહીશું ધારા રેખીય તેને વિશિષ્ટ રચનાને કારણે પાણી અહીંથી ત્યાં ધકેલાય છે અને પાણીમાં સરળતાથી તરી પણ શકે છે તમે જોયું જોયું હશે કે માછલી પાણીમાં તરતી જોઈ હશે માછલીના હાડકાં દ્રઢ સ્નાયુથી ઢંકાયેલા રહે છે તરવાની પ્રક્રિયાની શરીરનો અગ્ર ભાગ એક જ બાજુ વરે છે તથા પૂંછડી વિપરીત દિશામાં વરે છે આકૃતિમાં આઠ પોઈન્ટ ત્રેવીસમાં દર્શાવ્યા અનુસાર માછલી પોતાના શરીરને વારે છે માછલી માછલી શું કહે છે પોતાના શરીરને વારે પણ છે જ્યારે તીવ્રતા તેની પૂંછડીની બીજી દિશામાં પણ વરે છે માછલીની પાછળની પુંછડી છે એની તીવ્રતાથી ભરે પણ છે તેનાથી એક ધક્કો લાગે છે અને માછલી આગળની તરફ ખસે છે માછલીની પાછળની તરફ ધક્કો લાગશે તે શું થશે આગળની તરફ ખસે છે આવા પ્રકારની ક્રમિક ધક્કા દ્વારા માછલી આગળની તરફ વધતી જાય છે અને પૂંછડીને શું કહીશું મીનપક્ષ કહીશું મીનપક્ષ માછલીમાં કાર્ય કરે છે નીચેની આકૃતિમાં તમે આઠ પોઈન્ટ ત્રેવીસમાં માછલીની ગતિ કરતી આકૃતિ નીચે તમને બતાવી છે એ તમે જોઈ શકો માછલીના શરીર પર બીજા પણ ઘણા મીન પક્ષ આવેલા હોય છે માછલીનું જે શરીર છે એના પર બીજા પણ મીન પક્ષો આવેલા હોય છે જે તરતી વખતે પાણીમાં સંતુલન બનાવી રાખવામાં તેમજ દિશા નક્કી કરવામાં સહાય કરે છે માછલીને સંતુલન બનાવી રાખવા માટે દિશા નક્કી કરવા માટે બીજા મીન પક્ષો આવેલા હોય છે જે તેની સહાય કરી છે ગોતાખોર મરજીવત તેમના પગમાં આવા વિશિષ્ટ મીન પક્ષોનું પહેર હોય છે જે પાણીમાં સરળતાથી ગતિ કરવામાં શું કરે છે મદદ કરે છે હવે આપણે જોઈએ સાપ કેવી રીતે ગતિ કરે છે સાપ કેવી રીતના ગતિ કરે છે શું તમે સાપને સરકતી સરખીને આગળ વધતાં જોયું છે તો વિદ્યાર્થી મિત્રો તમે સાપને જોયું હશે તો સાપ શું કરે છે સાપને કોઈ પગ હોતા નથી સાપ પોતાના શરીર દ્વારા આગળ વધે છે સાપના કરોડસમ લાંબા હોય છે શરીરમાં પાત્રા અનેક સ્નાયુ આવેલા હોય છે જે પરસ્પર જોડાયેલા હોય અને ભલે પછી તે દૂર આવેલા હોય સ્નાયુ કરોડસમ પાંસરી અને ત્વચા પણ એકબીજા સાથે જોડાયેલા હોય છે સાપની અંદર સ્નાયુઓ કરુરસમ પાસરીઓ અને ત્વચા એકબીજા સાથે કેવા છે જોડાયેલા હોય છે એટલે સાપ શું કરે છે આગળની તરફ ગતિ કરી શકે છે સાપનું શરીર અનેક વલય લૂપનું વરેલું હોય છે આ પ્રકારે સાપ પ્રત્યેક વલયને આગળની તરફ ધકેલે છે તેનું શરીર અનેક વલય બનાવે છે અને પ્રત્યેક વલય આગળ મારે છે અને આગળની તરફ ગતિ કરે છે આ કારણે સાપ અત્યંત ઝડપી ગતિ કરીને પણ આગળ વધે છે વિદ્યાર્થી મિત્રો તમે સાપ જો અત્યંત ઝડપી ગતિ કરીને પણ શું કરે છે એ આગળની તરફ વધી શકે છે પરંતુ તે સીધી રેખામાં આગળ વધી શકતો નથી તમે જ્યારે સાપને જોયો છે તો સાપ શું કહે છે આગળની તરફ સીધી રેખામાં ગતિ કરતો નથી વોકી ચૂંકા ગતિ કરે છે અને આગળની તરફ વધે છે તમે જોયું હશે આપને વિવિધ પ્રાણીઓની ગતિ પ્રદાન કરતા અસ્થિઓ તથા સ્નાયુ વિશે જાણકારી પ્રાપ્ત કરી પહેલી અને બુજો પાસે ભિન્ન પ્રાણીઓની ગતિ વિશેની અનેક પ્રશ્નો છે તેવી જ રીતે તમારા પાસે પણ અનેક પ્રશ્નો હશે વિદ્યાર્થી મિત્રો મનમાં અનેક પ્રશ્નોનો ઉત્પન્ન થયા હશે પ્રસિદ્ધ એરિસ્ટોનો જેમના પુસ્તકમાં ગ્રેટ ઓફ એનિમલને સ્વયં પોતાની જાતની આવવાની અનેક પ્રશ્નોને પૂછ્યા હતા વિવિધ પ્રાણીઓના શરીરમાં વિવિધ ભાગ સાથે માટે હોય છે આ વિશેષ અંગને પ્રાણીઓની ગતિ કેવી રીતે સહાય કરે છે વિવિધ પ્રાણીઓ શારીરિક અંગો કઈ સમાનતા અને ભિન્નતાઓ છે અલગ અલગ પ્રાણીઓ છે તો અલગ અલગ પ્રાણીઓમાં અલગ અલગ ભિન્નતા જોવા મળે છે એ જ રીતે મનુષ્ય બે પગ જ્યારે ગાય અને ભેંસ ચાર પગ એમ હોય ઘણા બધા પ્રાણીઓ શા માટે સરખી બેકી સંખ્યામાં પગ આવેલા હોય છે આપના પગને વારવાની રીતે આપના હાથને ભરવાની રીતે કેમ અલગ હોય છે આપણા બધા જ પ્રશ્નો શક્ય છે આ પ્રવૃત્તિઓ દ્વારા કેટલાક પ્રશ્નો ઉત્પન્ન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે આપણે હજુ કેટલાક પ્રશ્નોના ઉત્તર શોધવાના બાકી છે જે આપણે અગાઉના ધોરણમાં જોઈશું